આ તરફ અંબાજીથી સમાચાર. મોતની સવારીના દ્રશ્યો દાંતા ખાતે, મોતની સવારીના દ્રશ્યો ઘેટા બકરાની જેમ જીપમાં માણસો ભર્યા, જીપની છત પર માણસો બેઠેલા દેખાયા. જીપ ચાલકો કોઈ રોકટોક વગર હંકારે છે વાહન. બસની સુવિધા ન હોવાથી આ રીતે મુસાફરી કરીએ છીએ તેવું પણ મુસાફરો જણાવી રહ્યા છે. વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. તો હાલના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. આ પહેલા પણ અનેક આવી ઘટનાઓ આવી ચૂકી છે કે જ્યાં આગળ સામાન્ય લોકોના જીવને જોખમમાં મૂકવાના દ્રશ્યો નજરે પડે છે. આ ફરી એક વખત દ્રશ્યો જોવા મળ્યા છે કે જ્યાં આગળ કેપેસિટી કરતા, ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડવામાં આવ્યા છે. ટેમ્પાની છત ઉપર, ટેમ્પા પર, આસપાસની અંદર લટકતા લોકો જોવા મળી રહ્યા છે. શું કહી રહ્યા છે મુસાફરો જ્યારે તેઓ સાથે વાત કરી અમે જીવના જોખમે આ મુસાફરીને લઈને, તો એ સાંભળો. બસો ટાઈમસર નિયમિત મળતી નથી, તો માટે ફાસ્ટ જવું હોય તો જીપમાં જવું પડે. જીપમાં 25-30 જણ ભરેલા હોય, ઓવરલોડ જીવના જોખમે જવું પડે. અંબાઈ તેડા અંદર વધુ ભરેલા તો પણ જવું પડે. ભાડું તો બંને સરખું જ પડે. જીવના જોખમે એ તો જવું તો પડે, જવું હોય તો ફાસ્ટ. હવે તમારે જવું, તમે શું કરો? બસ ટાઈમ ટુ ટાઈમ આવતી નથી. હા, ગાડીઓ પણ આવી રીતે જ્યાદા ગાડીઓ 20-40 ગાડીઓ હોવાથી ગાડીઓનું કોઈ પૂરું પડતું નહીં. ડ્રાઈવરો પણ પરેશાન હે, પણ શું કરે, એનું ઘર ચલાવવા માટે એમને કોઈ ને કોઈ પણ ધંધો કરવો પડે. અમુક સ્થિતિમાં કોઈ મેળો ફેળો હોય તો એને ઓવરલોડ બી લઈને જવું પડે. તરફ ખેડા જિલ્લા